આ કાર્યક્રમમાં આપણે બહુ જ સુંદર એક મેગ્નેટિક ઓસિલેટર બનાવીશું. આના માટે આપણે 400 ટનની 20 કેજની ઇન્સ્યુલેટેડ કોપરની કોઇલ જોશે, એક મોબાઈલ ચાર્જર, 2 ન્યૂ ડાયનેમના ચુંબક જોશે. મારું નામ છે સોહમ અલાટે અને હું ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ પુનામાં ભણું છું, 10મા ધોરણનો વિદ્યાર્થી છું. આમ એક નાનું મોડેલ બનાવ્યું છે. એક જૂનું સિરિન્જ લો, આપણને એનું ખાલી બેરલ જોઈએ છે. એની અંદર 2 ડાયનેમના બહુ શક્તિશાળી ચુંબક નાખી દો. આ કોઇલ છે 400 ટનની અને આ નોકિયાનું ચાર્જર છે. એના પછી સૌથી પહેલાં હું કોઇલને ચાર્જરથી કનેક્ટ કરું છું અને ચુંબકને સિરિન્જની અંદર નાખવાનું છે. અને જેવી હું સ્વિચને ઓન કરીશ તો તમે જુઓ છો કે ચુંબક અંદર ડાબી ને જમણી બાજુ અને જમણીથી ડાબી બાજુ બિલકુલ જેમ કારમાં પિસ્ટન સિલિન્ડરમાં આગળ પાછળ થાય છે એવી રીતે ચાલે છે. અને જ્યારે હું સ્વિચ બંધ કરું છું ત્યારે ચુંબક પણ હલવાના બંધ થઈ જાય છે. આના માટે સિરિન્જને એક એંગલ પર રાખવી પડશે. જેવો કરંટ પસાર થાય છે કોઇલની અંદર એક વિદ્યુત ચુંબક બની જાય છે અને એ ચુંબકને આકર્ષિત કરે છે. પછી ચુંબક એના જ વજનથી નીચે આવી જાય છે. તો એના માટે મારે સિરિન્જને એક એંગલ પર રાખવી પડશે. પણ બહુ જ સુંદર આગળ પાછળ થવાવાળા બંને ચુંબક છે. એક મેગ્નેટિક પિસ્ટન અથવા મેગ્નેટિક ઓસિલેટર આપણે આ મોડ્યુલને કહી શકીએ છીએ. આને બનાવવાનું બહુ જ સરળ છે. બસ તમારે 2 ચુંબક જોઈશે અને 1 કોઇલ જોઈશે. તમે સિરિન્જની જગ્યાએ આ બંને ચુંબકને એક ટેસ્ટ ટ્યુબમાં નાખી દો. ટેસ્ટ ટ્યુબ વધારે પારદર્શક છે તેથી તમે આ પ્રક્રિયાને વધારે સ્પષ્ટતાથી જોઈ શકશો. જુઓ, જેવી સ્વિચ ઓન કરું છું કે ચુંબક ધીમેથી ફરે છે. ટેસ્ટ ટ્યુબ થોડી લાંબી છે પણ તેથી ચુંબક વધારે યાત્રા કરે છે આગળ પાછળ થઈને. આ એક બહુ જ સુંદર મેગ્નેટિક ઓસિલેટર અથવા તો પિસ્ટન છે.